धोरण चार पर्यावरण दिवस से भाई अपने नवो पाठ भरवानो छे कुदरती आफत। कुदरती आफत एटले भाई दुर्घटना अने घटना बराबर। भाई कई कई कुदरती आफत होय छे। कुदरती एटले भाई भूकंप, बहु सरस भूकंप, पछी वावाझोडुं, वावाझोडुं पछी बोलो कुदरती आफत छे हे ने। पछी भाई हुं एवुं कहुं के घटना अने खराब घटना बराबर। तमे कोई घटना विशे क्यारे सांभळ्युं छे? घटना एटले बनाव, ए सारो पण होय शके अने खराब पण होय शके। आपणे घटना कोने कहीए? તમે કે આ તમે સ્કૂલે આવો ને પછી ટીચર તમને એવું પૂછે કે ભાઈ કાલે ઉત્તરાયણ હતી ને તો તમારે ત્યાં કોઈ બનાવ બન્યો બરાબર? તો એ બનાવને આપણે શું કહીએ છીએ ભાઈ? ઘટના। બનાવ બન્યો હોય અને આપણે શું કહીએ છીએ? ઘટના। ભાઈ એ ઘટના સારી પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે। ભાઈ સારી ઘટના હોય અને શું કે ભાઈ? ઘટના। સારો બનાવ બન્યો હોય એને શું કહીએ આપણે? ઘટના। અને કોઈ ખરાબ બનાવ બન્યો તો આપણે એને શું કહીએ છીએ? દુર્ઘટના બરાબર। ભઈ સારા બનાવની અસર આપણને કોઈ માનસિક શારીરિક કેવી કઈ થતી નથી। ભઈ આપણે ઉત્તરાયણ ઉજવીએ છીએ હે ને, બધા ભેગા થઈને પતંગો જગાવે ને મજા કરે, તો ભઈ એ શું છે? ઘટના છે બરાબર। પછી ભઈ દિવસ અને રાત થાય છે, થાય છે એ શું છે ભઈ? કુદરતી ઘટના। દિવસ અને રાત થી આપણે બનાવ કરતા નથી, દિવસ અને રાત એની જે આપમેળે બદલાય છે તો એ શું છે ભાઈ? એક કુદરતી ઘટના। ભાઈ દિવસ અને રાત જ્યારે બદલાય છે ત્યારે આપણને કોઈ સારી કે ખરાબ અસર થતી નથી, તો એ એક ઘટના છે બરાબર। પછી એવું થાય કે ભાઈ સોમવાર પછી મંગળવાર આવે, બુધવાર આવે, ગુરુવાર આવે, શુક્રવાર આવે, શનિવાર આવે, એવું 15 દિવસ થઈ જાય ત્યારે શું થાય કે ભાઈ પૂનમ આવે છે અને અમાસ આવે છે એના 15 દિવસ પછી બરાબર। પૂનમ અને અમાસ પણ શું છે? એક ઘટના છે બરાબર। એ કેવી છે ભાઈ? કુદરતી ઘટના। ઋતુ બદલાય છે એ પણ શું છે? કુદરતી ઘટના છે બરાબર। પૂર આવે છે એ પણ શું છે? કુદરતી ઘટના છે બરાબર। જ્યારે પૂર આવે છે હે ને, નદીમાં પૂર આવે, વરસાદ બહુ પડે અને પૂર આવે, તો ભાઈ નદીમાં જ્યારે નદી કે નદીમાં પૂર આવે ત્યારે શું થાય કે ભાઈ નદી કે જે લોકો આજુબાજુ રહે છે એ લોકોને ભાઈ બહુ અસર થાય છે, એમના ઘર પાણીમાં ડૂબી જાય, એમના ઘરની ઘર વખરીને નુકસાન થાય બરાબર। તો ભાઈ એને શું કહીએ છીએ આપણે? દુર્ઘટના। પણ અહીંયા દુર્ઘટનાની અસર બધાને સરખી થતી નથી। જ્યારે પૂર આવે ત્યારે નદીની આજુબાજુના લોકો જે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તો એ લોકોને વધારે અસર થાય છે, જ્યારે આપણને કોઈ અસર થતી નથી, આપણું કશું બગડતું નથી, તો આપણા માટે એ ખાલી ઘટના છે બરાબર કે ભાઈ પેલી નદીમાં પૂર આવે, આપણા માટે એ દુર્ઘટના નથી, પણ નદીની આસપાસ રહેતા લોકો માટે એ વસ્તુ શું છે? દુર્ઘટના છે બરાબર। જ્યારે ઉતરણ કરીએ ત્યારે કોઈ પડી જાય છે માણસ ધાબા ઉપર છે બરાબર, અને એને વાગે છે, વાગે છે ત્યારે ઘણા લાંબા સમય સુધી એનો હાથ પગ તૂટી ગયા અને પછી એનું દવાખાનું બહુ લાંબા સમય સુધી ચાલે બરાબર, તો એને પોતાને નુકસાન થાય છે, એને શારીરિક નુકસાન થાય છે, એને પૈસા પણ ખર્ચવા પડે છે એનું ઓપરેશન કરાવવા માટે, તો એના માટે એ વસ્તુ શું છે ભાઈ? દુર્ઘટના છે। એના માટે એ વસ્તુ શું છે? દુર્ઘટના છે બરાબર। દિલ્હીમાં બરફ પડ્યો છે ભાઈ, દિલ્હીમાં બરફ પડ્યો એટલે ઘણા લોકોને રસ્તે નોકરી જવા આવવાની તકલીફ પડી છે, કેટલા લોકો ભાઈ મરી ગયા, જે લોકો મરી ગયા છે એ લોકોને એના સગાવાલાને શારીરિક અને માનસિક નુકસાન થાય છે બરાબર ને। તો ભાઈ દુર્ઘટનામાં શું થાય કે શારીરિક અને માનસિક નુકસાન થાય, આપણે રોડ ઉપર જતા હોય બરાબર, ભાઈ
કેવી છે? આકસ્મિક થાય છે, બરાબર. એટલે દુર્ઘટના પહેલેથી નક્કી હોતી નથી. દુર્ઘટના કેવી હોય છે? ભાઈ આકસ્મિક થાય. આપણે આપણને ખબર હોય છે કે એક્સિડન્ટ થવાનો છે. કોઈ રોડ ઉપર જતું હોય અને એક્સિડન્ટ થાય તો એ કેવી ઘટના છે? ભાઈ આકસ્મિક ઘટના છે. એ ભાઈ પહેલેથી નક્કી કરેલી ઘટના નથી, બરાબર. તો દુર્ઘટના માટે સમય નિશ્ચિત હોતો નથી, બરાબર. દુર્ઘટના માટે સમય નિશ્ચિત હોતો નથી. આકસ્મિક એટલે એકાએક તમે રોડ ઉપર જતા હોય અને એકાએક એક્સિડન્ટ થઈ જાય. ભાઈ પહેલેથી ખબર હોય છે કે આજે હું જઈશ તો મને એક્સિડન્ટ થશે, એવી ખબર હોય તો કોઈ રોડ ઉપર નીકળે નહીં. પહેલેથી એને એવી ખબર હોય કે આજે મને એક્સિડન્ટ થવાનો છે તો કોઈ એ દિવસે બહાર જવાનું ટાળે, બરાબર. તો દુર્ઘટના એ આકસ્મિક અને જાણ બહારની વસ્તુ છે કે આપણને ખબર હોતી નથી અને એ બહુ ક્ષણિક હોય છે. દુર્ઘટના કેવી હોય છે? ક્ષણિક, બરાબર. ભાઈ આપણે જઈએ અને એકાએક અકસ્માત થાય છે, પછી અકસ્માત કે દસ દિવસ પંદર દિવસ સુધી ચાલતો નથી. પણ એ અકસ્માતમાં જે નુકસાન થયું છે, એ જે નુકસાન થયું છે શું થાય છે? ભાઈ ઘણા લાંબા સમય સુધી ચાલે છે કે અકસ્માતમાં કોઈનો હાથ તૂટી ગયો, પગ તૂટી ગયો, તો એનું દવાખાનું જે ચાલે છે ભાઈ લાંબા સમય સુધી ચાલે છે. પણ અકસ્માત એક એવી વસ્તુ છે ભાઈ ક્ષણિક, એ ક્ષણમાં થઈ જાય છે, બરાબર. અને ભાઈ એનું નુકસાન કેવું હોય છે? ભયાનક હોય છે, એટલે નુકસાનકારક હોય છે. શારીરિક નુકસાન થાય છે, સંપત્તિને નુકસાન થાય છે, પૈસા ખર્ચવા પડે છે, બરાબર. તો આ ઉપરથી આપણે શું કહીએ કે ભાઈ દુર્ઘટના, દુર્ઘટના કેવી છે ભાઈ? અચાનક આવતી ઘટના કે જે સજીવ હોય, ગાય ભેંસ, આપણે માણસો, કોઈ બી હોય છે, બરાબર. કે જે સજીવોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે નુકસાન પહોંચાડે છે. ભૂકંપ આવ્યો, વાવાઝોડું આવ્યું, બરાબર. એવી જ રીતે
દુર્ઘટના પણ છે. એટલે માનવ સર્જિત એટલે ભાઈ માણસે બનાવી, ભાઈ રોડ ઉપર જતા હોય અને કોઈને અકસ્માત થાય તો આપણે એને કુદરતી કહીશું કે ભાઈ એનો કુદરતી અકસ્માત થઈ, એવું કહેવાય નહીં. હા, એ ક્ષણિક હોય છે, પણ એ માણસની પોતાની બેદરકારી છે કે ભાઈ ટ્રક વાળો અને સ્કૂટર વાળો ફાસ્ટ જતા હોય અને સામસામે અથડાઈ જાય, બરાબર. તો એ ઘટના કેવી છે ભાઈ? માનવ સર્જિત ઘટના છે. એ ઘટના કેવી છે? ઘટના એટલે અકસ્માત, બરાબર. તો કેવી છે ભાઈ? બનાવ. તો એ કેવી છે? માનવ સર્જન. ભાઈ ગમો છે, થાય છે ને, મમ્મી શાક સંભાળતી હોય તો ચપ્પુ વાગી જાય, ઘણી વાર ગેસ નો બાટલો ફાટે છે. તો આ બધું શું છે? કઈ કુદરતી છે? આપણે એવું કહીએ કે આ તો કુદરતી ગેસ નો બાટલો ફાટી ગયો, કુકર ફાટે છે, દૂધ ઉભરે છે, તો એ આપણને નુકસાન છે, બરાબર. પણ એ કુદરતી નથી, એ માણસની માનવ સર્જિત દુર્ઘટના છે, કુદરતી દુર્ઘટના નથી, બરાબર. અહીંયા જુઓ, કુદરતી ઘટના અને દુર્ઘટના, એવી જ રીતે માનવ સર્જિત ઘટના અને દુર્ઘટના, બરાબર. તો માનવ સર્જિત ઘટના અને દુર્ઘટના, ભાઈ સામાન્ય આપણને ચપ્પુ વાગે સાત સામાન અને એક બે દિવસમાં મટી જાય, તો આપણે એને કઈ કુદરત એને માનવ સર્જિત દુર્ઘટના નહીં કહી કે એટલું મોટું નુકસાન થયું નથી, બરાબર. પણ જયારે ક્યારેક એવું થાય કે ગેસ નો બાટલો ફાટે અને ભાઈ ઘર સળગી જાય, એમાં કોઈ માણસ સળગી જાય, આજુબાજુના ઘરને પણ નુકસાન થાય, તો એ કેવી છે ભાઈ? માનવ સર્જિત દુર્ઘટના. કેવી છે? માનવ સર્જિત દુર્ઘટના, બરાબર. હવે જુઓ અહીંયા, કુદરતી આફતો કઈ કઈ છે ભાઈ? પૂર, દુષ્કાળ, સુનામી, ભૂકંપ, બરાબર, કે જેનાથી માણસોને વધારે નુકસાન થાય. માનવ સર્જિત આફત એટલે ભાઈ આગ લાગવી, રોગચાળો ફેલાવો, પછી જંગલની અંદર શું થાય કે ભાઈ આગ લાગવી, દાવાનળ. હા, દાવાનળ, બરાબર. તો એને આપણે એક એક દિવસ પાછળથી આપણે ડિટેલ્સમાં જોઈશું, પણ એ શું છે ભાઈ? માનવ સર્જિત દુર્ઘટના, આફત. દુર્ઘટના એટલે આફત, બરાબર ને, કે જેનાથી આપણને નુકસાન થાય છે, તો એ માનવ સર્જિત આફત છે. કરું? સારું, હવે જુઓ અહીંયા આપણે ભાઈ જોયું કે કુદરતી દુર્ઘટના અને ઘટના, માનવ સર્જિત ઘટના અને દુર્ઘટના, બરાબર. તો જે કુદરતી ઘટના અને કુદરતી દુર્ઘટના છે, બરાબર, એમાં સારી અને ખરાબ બંને પ્રકારની હોય શકે. કુદરતી ઘટના ખરાબ હોય કે જેનાથી આપણને નુકસાન થાય, બરાબર, તેને આપણે શું કહીએ છીએ ભાઈ? કુદરતી નુકસાન થાય એને શું કહીએ? કુદરતી દુર્ઘટના, બરાબર ને. હા, એટલે દુર્ઘટના એટલે આફત, મુશ્કેલી. આફત એટલે મુશ્કેલી, બરાબર. દુર્ઘટના એને કહીએ કે જેમાં શારીરિક અને માનસિક નુકસાન થાય છે, તેમજ સંપત્તિને નુકસાન થાય, બરાબર, તો એને દુર્ઘટના કહેવાય. જયારે રાત દિવસ થાય, ઋતુ બદલાય, અમાસ પૂનમ, એ બધું શું છે? કુદરતી ઘટના, બરાબર. એવી જ રીતે ભાઈ માનવ સર્જિતનું મેં તમને કહ્યું કે ભાઈ માણસ અહીંયા તમે રસોડામાં ચપ્પુ વાગે તો ભાઈ એમાં બહુ એટલું નુકસાન થતું નથી, બરાબર. અથવા તમે જયારે રસોઈ કરતા હોય ત્યારે ભાઈ તમારો હાથ રોટલી કરતા કરતા તવાને અડી જાય તો સહેજ એક જ ડાઘો પડે છે. તેલનો વઘાર કરતા હોય ત્યારે થોડા છાંટા ઉડે છે, તો એ ઘટના છે ભાઈ, એમાં એટલું બધું નુકસાન થતું નથી. હા, પણ જયારે બહુ નુકસાન થાય કે ભાઈ બાટલો ફાટે, બહુ બધું સળગી જાય, કોઈ માણસ ને બહુ બધું સળગે, તો એ શું છે ભાઈ? માનવ સર્જિત દુર્ઘટના, બરાબર. રોડ ઉપર જતા હોય અને એક્સિડન્ટ થાય, આપણે ફાસ્ટ જતા હોય, તો એને પણ શું કહેવાય ભાઈ? માનવ સર્જિત દુર્ઘટના, એટલે માનવ સર્જિત આફત, બરાબર. ચલો ઠીક, નીચે આપેલ કુદરતી ઘટના અને દુર્ઘટનાનું વર્ગીકરણ કરો. તો ભાઈ અહીંયા કુદરતી ઘટના અને કુદરતી દુર્ઘટના. તો ભાઈ શિયાળો આવો, ભાઈ ઋતુ બદલાવી, એ શું છે ભાઈ? કુદરતી ઘટના, બરાબર ને.
जंगल में आपमेळे आग लागवी, भाई जंगल में आपमेळे आग लागे ए पण शुं छे? कुदरती दुर्घटना। बराबर भाई, खराब असर थाय छे जंगल में आग लागे तो शुं थाय? भाई झाड़ पान बधा सड़गी जाय, एटले एनी खराब असर थाय छे। बराबर, झाड़ सड़गी जाय तो भाई आपणी संपत्ति ने नुकसान थाय छे। પણ જયારે શિયાળો હોય શું છે ભાઈ? કુદરતી ઘટના છે। શિયાળો આવે તો આપણને કોઈ ખરાબ અસર થતી નથી, ઉપરથી સારું સારું ખાવા મળે છે। બરાબર, ફૂલનું કર્માવું ભાઈ એ શું છે? ફૂલનું કર્માવું એ કુદરતી દુર્ઘટના નથી, એ શું છે ભાઈ? કુદરતી ઘટના। વરસાદ આવવો એ પણ શું છે? કુદરતી ઘટના। વાવાઝોડું આવવું એ શું છે ભાઈ? કુદરતી ઘટના છે કે દુર્ઘટના છે? દુર્ઘટના, કારણ કે વાવાઝોડું આવે એનાથી બહુ નુકસાન થાય છે। બરાબર, ઝાડનું સુકાવું ભાઈ, ઝાડ સુકાઈ જાય છે એ શું છે ભાઈ? કુદરતી ઘટના છે। બરાબર, ઝાડ સુકાઈ જાય તો આપણને કઈ નુકસાન થતું નથી, પણ એ શું છે? બહુ તાપ પડે અને એને પાણી ના મળે, એના મૂળિયા બળી ગયા હોય તો ભાઈ એ શું છે? કુદરતી ઘટના। દુષ્કાળ પડવો, દુષ્કાળ પડવો એ શું છે ભાઈ? કુદરતી દુર્ઘટના, કારણ કે બહુ લાંબો સમય વરસાદ પડે નહીં અને લોકો ખાધા પીધા લોકોને ખાવાનું ના મળે, જમીનમાં તળ પડી જાય હે ને, તિરાડો પડી જાય, તો એ શું છે ભાઈ? દુષ્કાળ પડવો એ શું છે? લાંબા સમયની દુર્ઘટના, એટલે કુદરતી દુર્ઘટના। ભૂકંપ આવવો ભાઈ, ભૂકંપ આવે એને કુદરતી ઘટના કહીશું કે દુર્ઘટના કહીશું? દુર્ઘટના, કારણ કે ભૂકંપ આવે ત્યારે બહુ નુકસાન થાય છે। એ ભમરાનું ઉડવું એ શું છે ભાઈ? કુદરતી ઘટના। બરાબર, ભમરો ઉડે તો આપણને કોઈને કઈ નુકસાન થતું નથી। કડી, ફૂલની કડીનું ખીલવું એ શું છે ભાઈ? કુદરતી ઘટના। બરાબર, ફૂલ આપણે ખીલવતા નથી, એ કુદરતી જ ખીલે છે। દુર્ઘટનાના લક્ષણો માટે નીચે આપેલામાંથી કયા વાક્યો યોગ્ય છે તેના પર ગોળ કરો। દુર્ઘટનાના લક્ષણો કયું છે તમને? હા, અહીંયા ભાઈ દુર્ઘટના એકાએક આવે છે, સાચું યોગ્ય છે ને? હા, એકાએક જ આવે છે ને, દુર્ઘટના કઈ પૂછીને આવે છે? હા, આકસ્મિક હોય છે, તો ભાઈ દુર્ઘટના આકસ્મિક જ હોય છે ને, ધરતીકંપ કે પૂર પૂછીને આવતું નથી। નિર્ધારિત સમયે આવે છે ભાઈ દુર્ઘટના, નિર્ધારિત સમય આવે છે ના, તો એના પર ગોળ કરવાનું નહીં। નિશ્ચિત હોય છે દુર્ઘટના, નિશ્ચિત હોય છે ના, પરિચિત હોય છે ભાઈ દુર્ઘટના, પરિચિત હોય છે ના, અપરિચિત હોય છે તો હા, અનિશ્ચિત હોય છે તો ભાઈ સાચું, કાયમી હોય છે ભાઈ દુર્ઘટના, કાયમી હોય છે ક્યારેક જ થાય છે, બરાબર, તો એના પર ગોળ કરવાનું નહીં। અને દુર્ઘટના ક્ષણિક હોય છે તો ભાઈ ક્ષણિક હોય છે ને, કઈ દુર્ઘટના એક્સિડન્ટ કઈ 10 કલાક ચાલે છે ના, એક ક્ષણિકમાં એક્સિડન્ટ થઈ જાય છે, એટલે દુર્ઘટના કેવી હોય છે ભાઈ? ક્ષણિક હોય છે। બરાબર, તો 7 ઉપર પણ ગોળ કરવાનો। નીચેનામાંથી કયો વિકલ્પ દુર્ઘટનાની અસર દર્શાવે છે? બરાબર, તો વ્યક્તિની માનસિક તંદુરસ્તી ખોરવાય, વ્યક્તિના જીવનને નુકસાન થાય, વ્યક્તિની સંપત્તિને નુકસાન થાય। બરાબર, તો એમાં છે 1 અને 2, બીમાં છે 2 અને 3, સીમાં છે 1 અને 3, અને ડીમાં છે 1, 2 અને 3। તો આ ત્રણેય વસ્તુ એવી છે કે દુર્ઘટનાની અસર દર્શાવે છે। માણસની માનસિક તંદુરસ્તી જોખમાય છે, વ્યક્તિના જીવનને પણ નુકસાન થાય છે, બરાબર, અને વ્યક્તિની સંપત્તિને પણ નુકસાન થાય છે। શું દરેક દુર્ઘટના માત્ર કુદરતી જ હોય છે? ઉદાહરણ આપી સમજાવ ભાઈ, બધી દુર્ઘટના કુદરતી જ હોય છે ના, ઘણી દુર્ઘટના માણસે પણ સર્જેલી હોય છે, કે ભાઈ શાક સમારતા કાળજી ના રાખે ને ચપ્પુ વાગે, બરાબર, પછી ગેસનો બાટલો બંધ કરવાનું ભૂલી જાય, રોડ ઉપર બહુ સ્પીડમાં જતા હોય એટલે સામે અથડાઈ જાય, એક્સિડન્ટ થઈ જાય, તો ભાઈ આ કેવી છે? માનવ સર્જિત દુર્ઘટના છે, બરાબર, એ કુદરતી નથી। એટલે દરેક દુર્ઘટના કુદરતી હોતી નથી, ઘણી દુર્ઘટનાઓ માણસે સર્જેલી હોય છે, ખબર હોય કે મારું મકાન એકદમ જર્જરિત થઈ ગયું છે, બરાબર, જૂનું થઈ ગયું છે, અને તો પણ એમાં રહે મકાન પડી જાય તો એને દુર્ઘટના કહેવાય
નહીં, એને દુર્ઘટના કહેવાય, એને આપણે કુદરતી દુર્ઘટના ના કહીએ, માણસે માનવ સર્જિત દુર્ઘટના કહેવાય. નીચે કેટલીક દુર્ઘટનાના નામ આપેલા છે, તેનું કુદરતી અને માનવ સર્જિત દુર્ઘટનામાં વર્ગીકરણ કરો. ભાઈ બંને દુર્ઘટના છે, એક તો કુદરતી અને એક માનવ સર્જિત. તો ભાઈ પૂર કેવું છે? કુદરતી. દુકાળ કુદરતી. વાહનના અકસ્માત એ કેવું છે ભાઈ? માનવ સર્જિત. વાવાઝોડું કુદરતી. તોફાનો માનવ સર્જિત. ભાઈ તોફાન એટલે અહીંયા જે પવનના તોફાન છે ને એની વાત છે, તો કેવા છે ભાઈ એ? કુદરતી. અને જ્યારે માણસો અંદર અંદર ઝઘડીને તોફાનો કરે છે, જે કોમી કોમી કોમ માટે, બરાબર, હિન્દુ મુસ્લિમ કે એવું કહી, તો એ શું છે ભાઈ? માનવ સર્જિત તોફાન, બરાબર. સુનામી એ પણ કેવી છે? કુદરતી. કારણ કે એ દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળે છે, બરાબર, એટલે કુદરતી છે. આગ લાગવી. ભાઈ જંગલમાં આગ લાગે તો એ કુદરતી દુર્ઘટના છે, પણ જ્યારે ઘરની અંદર કે કોઈ કંપનીમાં કે ફેક્ટરીમાં આગ લાગે તો એ માણસોની બેદરકારીથી થાય છે, તો એ માનવ સર્જિત છે. પ્રદૂષણ ફેલાવવું. ભાઈ પ્રદૂષણ ફેલાવવું એ કેવું છે? માનવ સર્જિત. કારણ કે પ્રદૂષણ ફેલાવે છે કોણ? માણસો. યુદ્ધ થવું એ પણ કેવું છે ભાઈ? માણસ માણસ વચ્ચે થાય છે યુદ્ધ, હે ને, તો માનવ સર્જિત. ભૂકંપ કુદરતી દુર્ઘટના. અને આતંકી હુમલો. આતંકી હુમલો પણ શું છે ભાઈ? એક દેશ અને બીજા દેશના લોકો વચ્ચે થાય છે, તો એ પણ શું છે? માનવ સર્જિત. અમાસ અને પૂનમ થવી એ કુદરતી ઘટના, કુદરતી દુર્ઘટના, માનવ સર્જિત દુર્ઘટના, કે આપેલ ત્રણે, તો શું છે ભાઈ એ? કુદરતી ઘટના.